नमस्कार मित्रों, प्रोफेसर चिन्मय मोदी, असिस्टेंट प्रोफेसर एंड हेड ऑफ अकाउंटेंसी डिपार्टमेंट, SDJ इंटरनेशनल कॉलेज सूरत। आपनू आ पेटंट अंगेना लेक्चर सीरीज में हार्दिक अभिवादन करू छू। आवनारा आ चार वीडियो में आपणे पेटंट्स अंगे विस्तार सविस्तार बात करीशुं। मित्रों, सौथी पहला आपणे पेटंट के कोईपण प्रकारनी इंटेलेक्चुअल प्रॉपर्टी ने जाळवणी करता मेकेनिझमनी जरूर केम पड़े ए समझीशुं। बहु जाणीती हूँ तमने बे त्रण उदाहरण आपी अने शुरुआत करीश। बहु जाणीती एक लाइन छे विलियम शेक्सपियर नामना महान विख्यात अंग्रेजी नाट्यकारे लखेली छे, व्हाट इज देर इन ध नेम। पण एवुं लख्या पछी विलियम शेक्सपियरे नीचे पोतानुं ज नाम लखेलुं छे। कोईपण कलाकारनी कला, कोईपण शोधकनो शोध, कोईपण बिजनेसमेननो ट्रेड सीक्रेट, अथवा कोईपण नवा रचनाकारनी कोईपण नवी अने पोतानी युनिक रचनानुं संपूर्ण क्रेडिट एने मळवुं ज जोईए। हवे ए ज वस्तुने के ए ज रचनाने के ए ज शोधने के ए ज प्रोसेसने थोड़ा घणा अंशे बदली अने जो एने नवा रूपरंग साथे नवा नाम साथे पोताना नामे चढ़ावी लेवामां आवे तो ए खोटू छे। तो एने रोकवा माटे ज एने जा एने अटकाववा माटे ज आपणे पेटंटिंग अने जे अन्य इंटेलेक्चुअल प्रॉपर्टी जे बौद्धिक मिलकतोना संभाळ अने एना संरक्षण माटेना जे चार मिकेनिझम छे एना उपयोग करता हीए छे, अने पेटंट तेमानुं एक छे। हवे वात थाय इंटेलेक्चुअल प्रॉपर्टी एटले के बौद्धिक मिलकत एना हक, એની એનો અર્થ શું છે? બૌદ્ધિક મિલકતોના હક એટલે એવા હક કે જે લેખક, રચનાકાર, શોધક કે ધંધાદારીને પોતાના કરેલા સાહિત્યિક કે પછી એનો કળા કારીગરી કે પોતાની રચના કે પોતાની શોધની સંપૂર્ણ ક્રેડિટ, સંપૂર્ણ માલિકી અને હક આપે તે વસ્તુને કહેવામાં આવે છે। કોઈપણ નવી શોધ હોય છે ને એની એ નવી શોધ છે ને એક સિક્રેટ, ટ્રેડ સિક્રેટથી ઉત્પન્ન થતી હોય છે। એવું નથી હોતું કે જે શોધક છે તે પોતાની શોધનો લાભ જાહેર પબ્લિકને, જનતાને આપવા નથી માગતો, પણ તેની ક્રેડિટ, તે શોધ કરી છે કોણે, એની ક્રેડિટ તો જે તે શોધકને જ મળવી જોઈએ અને એ ખૂબ જરૂરી બની રહે છે। પણ આજે જ્યારે આ ઇન્ટરનેટનો સમય છે ત્યારે આપ સર્વે જાણો છો, રિસર્ચની પણ વાત કરીએ તો રિસર્ચમાં પણ કોઈ પણ મોડલ, કોઈ પણ વિદેશના કોઈ પણ રિસર્ચરે બનાવેલું હોય તો એ ફટાકથી પોતાના નામે એમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને ચડાવી દેવાની જે પ્રેક્ટિસ છે એ ઘણા બધા વિદેશી લેખકો પણ અને ભારતીય લેખકો પણ કરતા જ આવ્યા છે, અને એના કારણે ઘણા મુશ્કેલીઓ સર્જાય છે। તો આનામાંથી બહાર નીકળવા માટે આપણે પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, ટ્રેડ સિક્રેટ છે અને કોપીરાઇટ જેવા હથિયારો, શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આગળ વધતા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને, જે બૌદ્ધિક મિલકત છે એને બચાવવાના ચાર જે રસ્તા છે એની વાત કરીએ। ચાર પ્રકારની ઇન્ટેલેક્ચુઅલ બૌદ્ધિક મિલકતો છે, સૌથી પહેલાં એની વાત કરીએ। સૌથી પહેલું આપણે વાત કરીએ ધંધાકીય સિક્રેટ, રાઈટ? તો એ શું છે? હવે આપણે બધા જ જાણીએ છીએ કે કોકોકોલા જે છે એ કોકોકોલા નો જે એનું જે ફ્લેવર છે એ બનાવવાનું જે ફોર્મ્યુલા છે એ આખી દુનિયામાં માત્ર બે જ જણને ખબર છે અને એ લોકોએ કોઈને પણ કીધેલો નથી। તો એ કોકોકોલા કંપનીનું એક ટ્રેડ સિક્રેટ છે। હવે ટ્રેડમાર્કની વાત કરીએ તો એક બટકું ભરેલું એપલ, એટલે એક બટકું ભરેલું સફરજન, એ આપણે એની વાત કરીએ એટલે કોઈ પણ સમજી જાય કે આપણે એ કમ્પ્યુટર અને મોબાઈલ ક્ષેત્રની સૌથી વિખ્યાત બ્રાન્ડ એવી એપલ બ્રાન્ડની વાત કરી રહ્યા છીએ। કોઈ પણ તમે પુસ્તક જુઓ તો તમે કોઈ પણ સારું ચોપડીની વાત કરો, જેમ કે
ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની ટેક્સમેન પબ્લિકેશન્સની વાત કરો તો રવિ ડૉક્ટર રવિ એમ કિશોરે લખી છે. તમે લિટરલ સાહિત્યિક બાબતે દિશામાં જઈને વાત કરો તો સાહિત્યિક દિશામાં કોઈ પણ સારી ખાલિદ હોસેનીએ લખેલી કાઇટ રનર, તો દરેકે દરેક માસ્ટરપીસ પાઉલો કોએલોએ લખેલી ધ અલ્કેમિસ્ટ, તો એ તમામે તમામ જે લખેલી છે જે એમના પોતાના કાર્ય છે, એમ એફ હુસેન સાહેબના ચિત્રો કે ગુલઝાર સાહેબે લખેલી કવિતાઓ કે કોઈ પિક્ચર કે કંઈ પણ, તો આ બધી વસ્તુઓ જે તે લેખકની છે અને એનો ઉપયોગ થઈ શકે, એને વાંચી શકાય, એને સાંભળી શકાય, એને જોઈ શકાય, પણ જે તેનો માલિકીનો હક એ જે તે એના રચનાકારનો રહે છે. અને પેટન્ટ, હવે પેટન્ટ ટ્રેડ સિક્રેટ ધંધાકીય સિક્રેટની વાતમાં આવી ગયા, ટ્રેડમાર્ક એ જે તે ધંધાના બ્રાન્ડની બાબતમાં આવી ગઈ, કોપીરાઇટ એ કળા સાહિત્યિક અને કળાની બાબતમાં કે મૌલિક રચનાની બાબતમાં આવી શકે છે, જ્યારે પેટન્ટ એ શોધ અથવા તો પ્રોસેસ એટલે પ્રક્રિયાના નિર્માણ એ બંને માટે આવતી વસ્તુ છે. એમ કે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકો સીટ બેલ્ટ. આપણે જોઈએ છે કે દરેક ગાડીમાં સીટ બેલ્ટ હોતા હોય છે. નાવ હવે જો વાત કરીએ તો એ સીટ બેલ્ટની શોધ એ વોલ્વો કંપની એ કરી હતી, પણ અત્યારે સીટ બેલ્ટની ઉપયોગિતા એ માત્ર અને માત્ર વોલ્વો કંપની સુધી સીમિત રહેલી છે એમ નથી, પણ વોલ્વો કંપનીએ એની શોધ કરી, તો એનું પેટન્ટ એની સાથે છે. હવે પેટન્ટ શું છે અને એ હવે એની વાત કરીએ. પેટન્ટ એ એવો એક હક છે કે જે ઇન્વેન્શન કોઈ શોધ માટે અથવા કોઈ એક પ્રોસેસ એટલે પ્રક્રિયાને કોઈ પણ એક પ્રક્રિયાને નવી રીતે કે ટેકનિકલી સારી રીતે કરવાનું જે એક શોધ કરવામાં આવે તેને તેના હક એ જાળવી રાખવાની વાતને કહેવામાં આવે છે. કોઈ પણ શોધ અથવા કોઈ પણ પ્રક્રિયાની માલિકી હકને જાળવી રાખતું જે મિકેનિઝમ છે તેને પેટન્ટ કહેવામાં આવે છે. હવે પેટન્ટ છે ને એ અમુક સમયગાળા સુધી હોય છે. મોટા ભાગે જોઈએ તો પેટન્ટની સમયમર્યાદા 20 વર્ષની રહે છે. મતલબ કે 20 વર્ષ સુધી પેટન્ટ જેની લેવામાં આવી હોય તે વસ્તુની તમામ બાબતોની માલિકી એ જે તે શોધકની રહેતી હોય છે, અને 20 વર્ષના સમયગાળાના પસાર થયા બાદ જ તે અન્ય વ્યક્તિઓ તેનો કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ઉપયોગ કરી શકે છે. એવું નથી કે ઉપયોગ ન થઈ શકે, પણ એના માટે જે તે શોધકની પરવાનગી લેવી જરૂરી બની રહે છે. હવે પેટન્ટથી શું ફાયદો થાય છે, પેટન્ટ કઢાવનારને પેટન્ટ કઢાવવાથી શું ફાયદો થાય છે? તો પેટન્ટ જ્યારે કઢાવવામાં આવે ત્યારે પેટન્ટ કઢાવવાથી પેટન્ટ કઢાવનારને જે તે શોધ અથવા જે તે પ્રક્રિયા એ એમની મરજી વગર, એમની પરવાનગી વગર અને એમની ઈચ્છા વગર બનાવી શકાતી નથી, ઉપયોગમાં લઈ શકાતી નથી, એનું વિતરણ શક્ય નથી અને એનું વેચાણ પણ શક્ય નથી. એના માટે આ ચારમાંથી કંઈ પણ બનાવવું, વેચાણ કરવું, વિતરણ કરવું અથવા ઉપયોગ કરવો, આ ચારમાંથી કંઈ પણ વસ્તુ કરતી વખતે પેટન્ટના જે માલિક છે, પેટન્ટ જેના નામે છે, તેની પરવાનગી અને મંજૂરી લેવી ખૂબ જરૂરી રહે છે. હવે જો એવું ન કરવામાં આવે તો શું થાય? જો પરવાનગી લીધા વગર પેટન્ટની ભંગ કરવામાં આવે અને જે તે પ્રક્રિયા અથવા જે તે પેદાશ કે વસ્તુનો ઉપયોગ કરી લેવામાં આવે તો તે સીધો ગુનો બને છે, અને એના કારણે પેટન્ટ જેના નામ પર હોય તે
જેણે વગર પરવાનગીએ પેટન્ટ નો ઉપયોગ કર્યો છે, પેટન્ટેડ પ્રોડક્ટ કે પ્રોસેસનો ઉપયોગ કર્યો છે, તેની ઉપર કેસ પણ થઈ શકે છે. હવે એવું પાછું જરૂરી એ પણ નથી કે એકવાર પેટન્ટ મળી ગયા પછી એ જે તે પ્રક્રિયા અથવા તો જે તે પેદાશના પેટન્ટ નીકાળવામાં આવેલો હોય એની ઉપર હક કે દાવો માંડી શકાતો નથી. જો એમ થાય કે પેટન્ટ લેવામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે તો કોઈપણ વ્યક્તિ એ લીધેલી પેટન્ટને કોર્ટમાં ચેલેન્જ કરી શકે છે, અને પૂરતા પુરાવાઓ અને સાક્ષીઓનો જો આપવામાં આવે અને કોર્ટને એવું લાગે કે આ ખોટી રીતે પેટન્ટ આપવામાં આવેલી છે તો તે પેટન્ટ રદ પણ થઈ શકે છે, અને એ ખોટી પેટન્ટ આપવાના કારણે જે તે સાચી પેટન્ટ જેને મળવી જોઈએ તે વ્યક્તિને થયેલા નુકસાનનું વળતર પણ જે તે વ્યક્તિ કે જેણે ખોટી પેટન્ટ લીધી તેણે આપવાનું રહેતું હોય છે. હવે આગળ વાત કરીએ તો પેટન્ટ જેની પાસે હોય તેના હક કયા કયા છે. તો પેટન્ટ જેની પાસે હોય તેની પાસે એ હક રહે છે કે પેટન્ટ કરેલી પ્રક્રિયા અથવા તો પેદાશનો ઉપયોગ કોણ કરી શકશે અથવા તો કોણ નહીં કરી શકે તેને નક્કી કરવાનો હક મળે છે. હવે પેટન્ટનો જે સમયગાળો છે જે મેં તમને આગળની સ્લાઇડમાં બતાવ્યું એ પ્રમાણે 20 વર્ષનો રહેતો હોય છે, તો તે 20 વર્ષ દરમિયાન એ જે તે વ્યક્તિની પેદાશ અથવા પ્રોસેસ એટલે કે પ્રક્રિયા એ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતી હોય છે, અને જો જેના નામે પેટન્ટ હોય તે પરમિશન અથવા તો લાઇસન્સ આપે તો અને માત્ર તો જ તે પ્રક્રિયા અથવા તે પેદાશનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ કરી શકતા હોય છે. હવે પેટન્ટનું વેચાણ શક્ય છે? તો હા, પેટન્ટનું વેચાણ શક્ય છે. જો મેં મારા નામે પેટન્ટ લીધી હોય એ જો હું બીજા કોઈને વેચી દઉં તો પછી તે પેટન્ટનો માલિક એ જે તે નવું જેણે ખરીદી કરી છે પેટન્ટની તે વ્યક્તિ બની જાય છે, અને ત્યારબાદ ઉપરના તમામ હક જે તે નવી વ્યક્તિ પાસે રહેતા હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો પેટન્ટ જ્યારે એક્સપાયર થાય છે, પેટન્ટનું પણ એક એક્સપાયરી હોય છે જે મેં તમને કીધું એ પ્રમાણે મોટા ભાગે 20 વર્ષ હોય છે. એક વખત એ પેટન્ટ નો જે સમયગાળો છે એ પૂર્ણ થાય એટલે કે એનો પીરિયડ એક્સપાયર થાય ત્યારબાદ તે પેટન્ટ પબ્લિક ડોમેનમાં આવે છે, એટલે કે તે પેટન્ટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ સંસ્થા કોઈ પણ પ્રકારની લાઇસન્સ પરમિશન લીધા વગર, કોઈ પણ પ્રકારની ચૂકવણી કર્યા વગર કરી શકે છે, અને ત્યારબાદ તે જે તે શોધ અથવા પ્રક્રિયાનો જે એક્સક્લુઝિવ ખાસ હક જે માલિકને મળ્યો હતો તે પૂર્ણ થાય છે, અને બીજા બધા જ વ્યક્તિઓના માટે પણ તેનું ઉત્પાદન અથવા તેનો ઉપયોગ એ શક્ય અને શું કહેવાય શક્ય બને છે અને તેની પરવાનગી મળી રહે છે. હવે આગળ વાત કરીએ તો સૌથી મહત્ત્વનો એક સવાલ એ ઊભો થાય છે કે શું પેટન્ટ કરાવવી એ ખરેખર જરૂરી છે? શું પેટન્ટ કરાવવાથી કોઈ ફાયદો છે? કે એવો એનાથી પણ સૌથી વધારે મુખ્ય સવાલ થઈ જાય કે શું પેટન્ટ ન કરાવવાથી નુકસાન છે? તો ત્રણેયનો જવાબ રહેશે હા, પેટન્ટ કરાવવી જરૂરી છે, પેટન્ટ કરાવવાના ફાયદા પણ છે, અને ઘણી વખત પેટન્ટ ન કરાવવાના કારણે નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે. જેમ કે એક ઉદાહરણ તરીકે હું તમને આપું તો
આપણા જે ઘણા બધા યોગ અને આસન છે એના પેટન્ટ જર્મનીની અમુક યુનિવર્સિટીઓ પાસે છે, જે આપણે પેટન્ટ કઢાવ ભારતની જે સંસ્થાઓ છે એમણે પેટન્ટ કઢાવવાનું કંઈ એમને જરૂર ન લાગતા એમણે કઢાવી નથી. અને અત્યારે એની પેટન્ટ જોવા જઈએ તો ઘણી જર્મનીની યુનિવર્સિટીઝ, કંપનીઝ અને સંસ્થાઓ પાસે છે. તો આવું ઘણી વખત બનતું હોય છે. એટલે જેનું પણ, જેની પણ રચના હોય નો, જેની પણ એ આવડત હોય, એનો બધો જ સારો પ્રતિસાદ અને એની બધી જ ક્રેડિટ એ જે તે વ્યક્તિને જ મળવી જોઈએ. અને એના સિવાય કોઈ અન્ય, ખાલી એ જે તે શોધ, જે તે પ્રક્રિયા, જે તે પેદાશને પોતાના નામે ચઢાવી અને થોડા રંગરૂપ બદલી નવા નામે એને જો બજારમાં લાવે તો તે બાબત અટકવી જોઈએ. કારણ કે એનો જે મૂળભૂત શોધક કે મૂળભૂત એ પદ્ધતિનો વિકસાવનાર, એને જ તેના નાણાકીય ફાયદા પણ થવા જોઈએ અને તે અંગેનું જે યશ છે એ પણ જે તે શોધકને જ મળવો જોઈએ. તો આ કારણોસર પેટન્ટ કઢાવવી બહુ જ જરૂરી બની રહે છે. હવે આપણે આગળ વાત કરીએ તો પેટન્ટનો દિવસો દિવસમાં શું મહત્વ છે. તો પેટન્ટની તમે કોઈપણ નોર્મલ રોજબરોજના ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓ વિચારશો, તે બધી જ વસ્તુઓ ક્યારેક ને ક્યારેક પેટન્ટ થયેલી છે. જેમ કે વાત કરીએ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિક લાઇટિંગની, તો થોમસ આલ્વા એડિસને એની પેટન્ટ લીધેલી હતી. પ્લાસ્ટિકની પેટન્ટ બેકલી લેન્ડ પાસે હતી. બોલ પોઈન્ટ પેન કે જે આપણે રોજ બરોજ વાપરતા હોઈએ એની પેટન્ટ બીરો પાસે હતી. માઇક્રોપ્રોસેસરની પેટન્ટ ઇન્ટેલ પાસે હતી. તો પેટન્ટ કઢાવનારનું શું છે? તો જરૂરી, તો પેટન્ટ કઢાવનાર એવું નથી કે પેટન્ટ જે પેદાશ કે પ્રક્રિયાની પેટન્ટ કઢાવવામાં આવે તો તેનો ઉત્પાદક એક અને માત્ર એક વ્યક્તિ હોય છે. ના, એમ નથી. પણ એનાથી થાય છે એ કે જે એનો શોધક અથવા તો જે એ પ્રક્રિયાનો વિકાસ કરનાર વ્યક્તિ છે તેને પોતાના કરેલા શોધ અને પોતાની આવડતના બદલામાં અમુક રકમ અને ક્રેડિટ મળતી હોય છે, જે તેમનો હક પણ છે અને જે જરૂરી પણ છે. હવે આગળ આપણે વાત કરીએ તો એ મેં તમને જેમ એકદમ શરૂઆતમાં કીધું એમ કે ઇન્ટરનેટના વધતા જતા પ્રભાવના કારણે એક વસ્તુ ખૂબ થઈ રહી છે કે કોઈ દૂરના દેશ અથવા તો કોઈ દૂરના રાજ્યમાં થયેલી કોઈ વસ્તુને થોડા ચેન્જ અને થોડા બદલાવ કરી અને નવા નામ સાથે પોતાના શોધ તરીકે કે પોતાની આ રચના તરીકે ધરી દેવામાં આવતી હોય છે, જે ખૂબ ખોટું છે અને જે થવું ન જોઈએ પણ એ છતાંય થતું જ રહે છે. તો પેટન્ટ અથવા કોપીરાઇટ અથવા તો ટ્રેડમાર્ક હોય તો આ જે દૂષણ છે એને ઘણા અંશે રોકી શકાય અને ઓછું કરી શકાય એમ છે. હવે પેટન્ટથી શું થાય છે? તો પેટન્ટથી એવું નથી કે માત્ર ને માત્ર પેટન્ટને બનાવનાર વ્યક્તિને જ નાણાકીય ફાયદો થાય છે, પણ એ જો પેટન્ટ કઢાવેલી હોય તો એની તમામ વસ્તુઓ, તમામ બાબતોની નોંધ એ જે તે સરકારી સંસ્થાને કરાવવાની હોતી હોય છે. તો તેના કારણે એ પેટન્ટનો સમયગાળો પૂરો થાય ત્યારબાદ એ અંગેની જે જ્ઞાન અને મહત્ત્વની અને ખૂબ જ કિંમતી જે માહિતી છે તે આવનારી પેઢી સુધી પણ મોકલી શકાય છે. તો અહીંયા આપણે પેટન્ટ અંગેના જે બેસિક ખ્યાલ છે તે આપણે, જે પાયાના ખ્યાલ છે આપણે સમજ્યા. હવે આગળના 3 વિડીયોમાં આપણે પેટન્ટને લગતી અન્ય બાબતોની ચર્ચા કરીશું. થેન્ક યુ.